જસવંતીબેન, આ અરમાનના ઘરવાળા અહીંયા શું કામ આવ્યા હતા? ખબર નહીં ભાભી, આવ્યા ને તરત જ જતા રહ્યા, કઈ બહુ ખબર ના પડી. મને એ નથી સમજાતું કે એ લોકો અહીંયા થોડા સમય માટે આવ્યા હોય તો પછી થાળીમાં ગોળ ધાણા ને શ્રીફળ લઈને શું કામ આવ્યા હશે? મને નથી ખબર ભાભી. મેં એમને પૂછ્યું તો એ લોકોએ જણાવ્યું કે અહીંયાથી પસાર થતા હતા ને તો આલિયાને મળવા આવી ગયા. નવાઈ લાગે છે ને, આલિયાને મળવા આખું ઘર અહીંયા આવ્યું. હું બોલીશ તો પછી કેશે બોલે છે? ખબર નહીં ભાભી, પણ મને નક્કી એવું લાગે છે કે આલિયા સાથે એ લોકોના ઋણાનું બંધ છે. જુઓ ને, એ લોકો આલિયાને પોતાના પરિવારની સભ્ય જ ગણે છે. મને ડાઉટ તો છે જ કે 12મું ધોરણ ફેલ થયેલી છોકરીને એ લોકો એના પરિવારની સભ્ય શું કામ ગણે? આનંદ, મને કઈક ઠીક નથી લાગી રહ્યું. આપણે આટલી સારી વાત કરવા ગયા હતા ને એમના ત્યાં દુઃખદ પ્રસંગ બની ગયો. આ તો અપશુકન કહેવાય. મને લાગે છે કે આપણે 2 મહિના સુધી આની વાત ન કરવી જોઈએ. યુ આર રાઈટ સિસ્ટર, ઇટ ઇઝ ક્વેશ્ચન ઓફ હોલી મેરેજ. આપણે હમણાં ઉતાવળ ના કરવી જોઈએ. મને લાગે છે કે આપણે 6 મહિના સુધી વાત જ ના કરવી જોઈએ. મામી, કેવી વાત કરો છો? મમ્મી, એ દુઃખદ પ્રસંગને આ વાત સાથે શું સંબંધ છે? અને એ લોકોએ તો કહ્યું ને કે દાદીની ઉંમર થઈ ગઈ હતી, જો હવે ડીલે કરશો તો મોડું થઈ જશે. મમ્મી, શેનું મોડું થઈ જશે? સૌમ્યા, મામા, મારો કહેવાનો મતલબ એમ છે કે અરમાન 1 મહિનામાં યુએસ જતો રહેશે ને, એટલે આપણે જલ્દી વાત કરી લેવી જોઈએ, નહીતર મોડું થઈ જશે. સૌમ્યા, આ લગ્નની વાત છે, પવિત્ર સંબંધની વાત છે, એટલે બધું વિધિ અને મુહૂર્ત પ્રમાણે જ કરવું પડે. મને લાગે છે કે આપણે 2 મહિના સુધી આના વિશે કોઈ ચર્ચા જ ન કરવી જોઈએ. તારું શું કેવું છે આનંદ? હું શું કહું, તમે જે કહો છો એ બરાબર છે. આપણે આની હવે 2 મહિના સુધી ચર્ચા નહીં કરી. મને લાગે છે આ ગુડ ન્યૂઝ મારે પેલી પીએ ને આપવા જોઈએ. હેલો, હવે કયા બેડ ન્યૂઝ આપવા માટે ફોન કર્યો છે? મેં તને બેડ ન્યૂઝ આપવા નહીં, એક ગુડ ન્યૂઝ આપવા માટે ફોન કર્યો છે. શું ગુડ ન્યૂઝ? ઓ, સારું થયું કહી દીધું, નહીં તો હમણાં મારો જીવ જતો રહે. તો હવે બહુ કટાક્ષમાં બોલવાની જરૂર નથી. અને એમ પણ તું જ્યારે મારી સાથે હોય છે ને ત્યારે મારો જીવ જતો જ રહે છે, ઓલવેઝ. પોતાની ભૂલ તો ક્યારે માનશો જ નહીં, હે ને? આજે તમારા કારણે મારો જીવ જવાનો હતો. હવે તું આલિયા, તું જમી? શું હું જમી? આ કેવો પ્રશ્ન છે? જો આલિયા, આમ ભૂખ્યા ના રહેવાય, તું જલ્દીથી જમી લે. તું નહીં જમે ને તો મને નહીં ગમે, અને આવી રીતે ભૂખ્યા ના રહેવાય, તને મારા સમજે, જમી લે. તમારું ચસકી ગયું છે કે શું? કેવી ઘેલી વાતો કરો છો? આવતીકાલે જલ્દી આવી જઈશ ને? મને ખબર છે હું બરાબર રીતે તારી જોડે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતો. કાલે આવી જઈશ ને? તમારું નક્કી ચસકી ગયું છે? નહીં તો તમે સવાર સવારમાં પીને બેઠા છો, એનો નશો ચડી ગયો છે. બોલ બીજું કેવું છે? મારી યાદ આવે છે? જોવો, મારે તમારી સાથે વાત નથી કરવી. અને હું દારૂડા માણસો જોડે વાત નથી કરતી. ફોન મૂકો. અરે હેલો, ડિસ્કનેક્ટ થઈ ગયો લાગે છે. અરે કાકી, હાય, તમે ક્યારે આવ્યા?
હું આમ જતી હતી. ના ના, આમ આમ જતી હતી. ગુડ મોર્નિંગ આંટી. ગુડ મોર્નિંગ આલિયા. આંટી, આનંદ સર એમના સ્ટડી રૂમમાં જ છે ને? હા, એ સ્ટડી રૂમમાં જ છે. સારું, હું એમને ત્યાં જ મળી લઉં છું. આલિયા, એક મિનિટ આવો ને, અહીંયા બેસ ને, મારે તારી સાથે વાત કરવી છે. હે ભગવાન, આંટી પાછું નેકલેસ કે એવું કઈ ના આપે તો સારું, મારી પાસે હવે સંતાડવાની કોઈ જગ્યા જ નથી. આલિયા, તું જાણે છે ને કે અરમાન યુએસ જવાની ટ્રાય કરી રહ્યો છે? હા આંટી, મને ખબર છે. તારે એ બાબતે શું કેવું છે? આમાં હું શું કહું? આવું કેમ બોલે છે આલિયા? હવે તમારે જીવન સાથે વિતાવવાનું છે, ને અરમાન અમેરિકા જાય એમાં તું ખુશ છે? ખુશ? અરે બહુ ખુશ છું. જો મને પ્લેન ચલાવતા આવડતું હોત ને, તો હું પોતે જ એને પ્લેનમાં બેસાડીને અમેરિકા મૂકી આવત. કમસે કમ એ ભ્રમ રાક્ષસથી મારો પીછો તો છૂટત. આલિયા, ક્યાં ખોવાઈ ગઈ? તે મારા સવાલનો જવાબ નહીં આપ્યો. અરમાન અમેરિકા જાય એમાં તને કોઈ વાંધો નથી? મને શું વાંધો હોય આંટી? એકચ્યુઅલી અમે જ્યારથી મળ્યા છે ને, ત્યારથી એમના મોઢામાં એક જ વાત છે, મારે યુએસ જવું છે. તો પછી એમને હું કઈ રીતે રોકી શકું? તમે મળ્યા છો ત્યારથી નહીં, અરમાન 18 વર્ષનો હતો ને, ત્યારથી એનું એક જ સપનું હતું, યુએસ જવાનું. અમે બધા એને મનાવવાની બહુ જ કોશિશ કરી, પણ એ માનવા તૈયાર જ નથી. અમુક લોકોનો સ્વભાવ જ જીતી હોય, પોતે જે નક્કી કર્યું હોય એ કરીને જ રહે. અરમાન એ જ જાતિનો છે, એકવાર ધારી લે ને પછી એ કરીને જ રહે છે. અમે લોકો એને મનાવવાની બહુ જ કોશિશ કરી, પણ એ માનવા તૈયાર જ નથી. પણ જો કદાચ તું મનાવીશ તો માની જશે. હું? હા, મને એવું લાગે છે કે એ તારી વાત ચોક્કસ માનશે. તું મારા માટે એક વાર અરમાન સાથે વાત કર ને, એને સમજાવ ને કે એનો અમેરિકા જવાનો પ્લાન કેન્સલ કરી નાખે. પ્લીઝ આલિયા, મારા માટે એક વાર અરમાન સાથે વાત કરીશ ને? દસ વર્ષ પહેલા મેં એક ઝાડ વાવ્યું હતું, એનું ફળ મને આજે મળશે. અરમાન જ્યારે 12માં હતો ને, ત્યારથી જ મેં યુએસ જવાની વાત એના મનમાં નાખી દીધી હતી, અને વિશ્વાસ પણ અપાવ્યો હતો કે એના જીવનનું માત્ર એક સપનું છે, અને એ છે ઇન્ડિયા છોડીને યુએસ જવું. અને આ વાત એ ભૂલી ન જાય એટલે સતત સખત અને અવિરતપણે દિવસ રાત યાદ દેવડાવતી રહી છું. પણ આ લુખ્ખો પ્રમોદ વચ્ચે ના આવ્યો હોત ને, તો એ અત્યારે યુએસ પહોંચી ગયો હોત. પણ કશો વાંધો નહીં, આજે એનો કેસ ક્લોઝ થઈ જશે, પછી એને યુએસ જતા કોઈ નહીં રોકી શકે. શું થયું ચિંતન, ખુશ નથી લાગી રહ્યો? ના, એવું કઈ નથી સૌમ્ય. તું ભલે ખુશ ના હોય, પણ હું આજે બહુ ખુશ છું. એટલીસ્ટ મારી ખુશી માટે ખુશ થવાનું નાટક તો કર. હું ખુશ જ છું સૌમ્યા, પણ જવા દે. ચિંતન, શું થયું? હું તને કઈ કહીશ તો તું મારા પર ગુસ્સે થઈશ. તું ચિંતા નહીં કર, આજે મારો મૂડ બહુ જ સરસ છે, એટલે હું ગુસ્સે નહીં થાઉં. બોલ, તારે શું બોલવું છે? સૌમ્યા, કેસ તો પતી જશે, પણ અરમાન યુએસએ નહીં જાય. આટલા દિવસથી કેસ પતવાની રાહ જોઈ રહ્યો હતો એ, તે જોયું નહીં કે આજે એ કેસ પતી જવાનો છે, એ સાંભળીને કેટલો ખુશ થઈ ગયો.